ઓકે દોસ્તો, હું સોલંકી રંજીત, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલ ઈ લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે સ્વાધ્યાય 7.3 પહેલાં વાત કરી હતી તમને કે એક્ઝામ્પલો છે એમાં તમારે ફરજિયાત ત્રિકોણમિતિ સૂત્ર 11માં જે શીખ્યા છો એ આવડવા પડે, અને મેં એને તમને લખાયા હતા પણ કે આ રીતે એક્ઝામ્પલ આપેલો, મીન્સ કે આ રીતે આપેલું હોય તો આને આ રીતે આવડવું જોઈએ. અને એની ઉપરના જે એક્ઝામ્પલ છે, કારણ કે તમને ખબર છે કે સાઈન વર્ગ એક્સનું ક્યાંય સંકલન આપણે શીખ્યા નથી, એને આપણે જે સૂત્રો છે એના કે એટલે કે સાઈનની એક ઘાત હોય તો જ સંકલન થાય, કોસની એક ઘાત હોય તો જ થાય, ટેનની એક ઘાત હોય તો જ થાય, બાજુમાં એનું વિકલન ન આપેલું હોય ત્યારે આ જે આ ટાઈપના એક્ઝામ્પલો આપેલા છે એમાં ફરજિયાત આપણે ત્રિકોણમિતિ સૂત્ર વાપરવા પડે. દાખલા તરીકે આપણે જો સ્વાધ્યાય 7.3ની વાત કરીએ તો અહીંયા આપેલું છે 7.3માં પહેલો, કારણ કે તમને અહીંયા હવે ખબર પડશે કે કેવી રીતે ગણાય. દાખલા તરીકે અહીંયા આપેલું છે આપણને સાઈન વર્ગ, અહીંયા આપેલું છે 2x+5 dx છે, આ રીતે છે. તો સિમ્પલ આપણને ખૂણો તો એક રીતે સિમ્પલ આપેલો નથી, એ તો આપણને ખબર છે, એટલે કે એનો આદેશ લઈએ એટલે ટી આવી જશે એટલે dt ફરશે, પણ સાઈન વર્ગ થઈ જશે, સાઈન વર્ગ છે તો એનું પાછું ફરશે નહીં. તો એનો મતલબ શું થઈ જશે કે સાઈન વર્ગ ટી જ ખાલી થશે, dx છે એટલે એનો મતલબ કે dt/2 એટલે 2 તો બહાર લઈ લઈશું, તો સાઈન વર્ગ ટી થશે એટલે આપણે એનું પણ પાછું ફેરફાર કરવો પડશે. તો એનો મતલબ શું થશે કે જ્યારે આપણને હવે એક્ઝામ્પલ આપેલા હોય ત્યારે આપણે શું કરવાનું થશે અહીંયા, તો કે અહીંયા સાઈન વર્ગ છે સૂત્ર, એનું સૂત્ર આપણે મૂકવું પડે, કારણ કે આપણને સાઈન વર્ગનું સૂત્ર ન આવડે. અથવા તો અહીંયા તમે આદેશ લઈ લો પહેલાં, તો પણ તમારું જો આ રીતે ફરે કે 2x+5 ખૂણો સિમ્પલ નથી એટલે આપણે ટી આદેશ લીધો, તો જો આપણી પ્રોસેસ કેટલે થઈને ઊભી રહેશે, તો કે સંકલન આપણું પહેલાં આ પ્રોસેસ કરો કે પછી કરો, બેમાં સરખું થાય, કોઈ ફરક પડે નહીં. તો આનું વિકલન કરી લેવા શું થશે, તો અહીંયા થશે 2x/dx બરાબર અહીંયા શું થઈ જશે dt થાય. તો dxની જગ્યાએ શું લખી કહે, તો dxની જગ્યાએ શું થશે અહીંયા dt/2 થશે, આવું થશે સિમ્પલ, કારણ કે આપણને ખબર છે. ચલો અંદર કિંમત મૂકે એને સાદુરૂપ આપે તો કેટલું કિંમત આપણને મળે છે, મીન્સ કે આપણું સંકલન કેટલે સુધી આવે છે, તો અહીંયા થશે સાઈન વર્ગ આની જગ્યાએ થશે એટલે ટી, અને dx ની જગ્યાએ થશે dt/2, આવું થઈ ગયું. 2 તો ઓલરેડી બહાર લઈ એટલે આપણું આવું થશે 1/2, અહીંયા શું થશે સંકલનમાં શું થઈ જશે અહીંયા સાઈન વર્ગ t/dt, આટલું થઈ ગયું. એટલે કે અહીંયા આપણને જે મળ્યું છે એમાં કિંમત શું થઈ ગયું, સાઈન વર્ગ ટી. સાઈન વર્ગ ટીનું તો આપણને સંકલન ખબર જ નથી, કારણ કે સાઈન ટી હોય તો આપણે કરીએ કે એનું માઇનસ શું થશે કોસ ટી થાય, તો સાઈન વર્ગ ટી, તો એનો મતલબ થઈ ગયો કે ત્રિકોણમિતિ સૂત્ર હવે વાપરવા પડશે, કારણ કે ત્રિકોણમિતિ સૂત્ર આવડે તો જ થશે. તો ત્રિકોણમિતિ સૂત્ર માટે અહીંયા શું થશે, તો કે અહીંયા આવું લખી કહે સાઈન વર્ગ છે તો એની જગ્યાએ શું થશે 1-cos(2t/2) લખાય dt થશે, એટલે આ થઈ ગયું 2 બહાર કાઢ લઈએ એટલે અહીંયા શું થઈ જશે, તો એ થશે 1/4, અહીંયા થશે એટલે 1-, શું થશે અહીંયા cos(2t/dt થશે. ચલો ફરીવાર એનું સંકલન કરી દઈએ, તો આનું સંકલન તો આપણને ખબર છે કે 1/4 આનું થશે એટલે ટી, માઇનસ અહીંયા થશે 1/4 આનું સંકલનમાં પાછું આપણે શું થઈ ગયું cos(2t/dt, આવું થશે. કારણ કે અહીંયા આપણે શું કર્યું, તો કે પહેલાંનું તો જે છે 1 છે એટલે ટીના પ્રત્યે કેટલે એટલે ટી થઈ જશે એટલે t/4 થયા, અહીંયા cos(2t/dt થયા, અને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ, કારણ કે હજુ સંકલન આપણું બાકી છે, અને સમીકરણ નંબર 1 આપી દઈએ એટલે t/4 થઈ ગયા, આનું સંકલન બાકી રહ્યું. તો આનું સંકલન કરવું હોય તો આનું સંકલન કેવી રીતે થશે, તો આમાં આદેશ લેવો પડશે, તો અહીંયા શું થઈ ગયું આપણે અહીંયા થઈ ગયા એટલે cos(2t/dt છે, આનું સંકલન આપણે કરવું હોય તો અહીંયા 2t બરાબર આદેશ લઈ લઈએ કોઈ પણ, કે y ધારી લઈએ y આદેશ, આવું થશે ને. આનું સંકલન કરી લેવા શું થશે એટલે 2dt આના બરાબર શું થશે dy થશે, એટલે dt ની જગ્યાએ શું લખી કહે dt ની જગ્યાએ શું થશે, તો અહીંયા થશે dy/2 થશે, કિંમત મૂકી અને સંકલન કરી દઈએ તો અહીંયા થશે એટલે સંકલનમાં cos શું થઈ ગયું આની જગ્યાએ 2t ની જગ્યાએ થઈ ગયા cos y, આની જગ્યાએ થશે dy/2 તો ઓલરેડી બહાર આવી જશે એટલે 1/2, એટલે આનું શું થશે cos y dy, આવું થશે ને.
એટલે આ થઈ ગયા કોસ વાય ડી વાય. કોસ વાય ડી વાયનું શું થશે? તો કે આ થશે વન બાય ટુ. કોસ વાયનું શું થશે અહીંયા? તો કે અહીંયા થશે સાઇન વાય અને પ્લસ સી. આ તો ઓલરેડી ખબર છે, પ્લસ સી તો લખવાનું. હવે અહીંયા કિંમત મૂકી દઈએ, વન બાય ટુ સાઇન વાયની જગ્યાએ આપણે શું ધારેલા છે, એટલે અહીંયા થશે ટુ ટી. આને સમીકરણ એકમાં મૂકી દઈએ, એટલે કે સમીકરણ એકમાં મૂકતા એટલે આપણું જે સંકલન છે એ શું થઈ જશે? તો કે અહીંયા થઈ જશે એટલે ટી બાય ફોર માઇનસ અહીંયા થશે વન બાય ફોર. આનું સંકલન આપણને આટલું મળી ગયું. શું મળી ગયું? વન બાય ટુ ઇન્ટુ સાઇન ટુ ટી અને પ્લસ સી. ફરીવાર સાદું રૂપ આપી દઈએ તો એ થશે ટી બાય ફોર માઇનસ વન બાય એટ અહીંયા થશે સાઇન ટુ ટી વત્તા સી. પણ આપણો તો એક્ઝામ્પલ હતો એક્સમાં હતો, તો ફરીવાર પાછી ટીની કિંમત મૂકવાની. તો ટીની જગ્યાએ શું આપણે ધારેલા હતા? અહીંયા થશે બે એક્સ વત્તા પાંચ, અહીંયા થશે છેદમાં ચાર માઇનસ એકના છેદમાં આઠ અહીંયા થશે એટલે સાઇન બે. શું થશે અહીંયા? બે એક્સ વત્તા પાંચ અને અહીંયા થશે વત્તા સી. અંદર ગુણી નાખો તોય ચાલે કે અહીંયા થશે બે એક્સ વત્તા પાંચ છેદમાં અહીંયા થશે એટલે ચાર માઇનસ એકના છેદમાં આઠ અહીંયા ગુણી દઈશું એટલે આ શું થશે? સાઇન ફોર એક્સ વત્તા દસ વત્તા સી. આપણો ફાઇનલ આન્સર થાય. એટલે કે આમાં એક્ઝામ્પલો છે, આપણને સિમ્પલ જ આપેલા છે અને સિમ્પલ રીતે જ ગણી શકાય. પણ અહીંયા તમને જે છે પહેલાં આદેશ લઈ લો તો આન્સર સેમ જ આવશે. અને પહેલાં આને તમે શું કરી દેશો કે ફેરવી નાખશો કે વન માઇનસ કોસ ટુ ટી એટલે કે બે ગુણવાના રહે, પછી આના બરાબર આદેશ લો તોય ગણી શકાય, તો આન્સર આવે. એટલે કે અંદર એક્ઝામ્પલમાં કોઈ ફેરફાર થાય નહીં, આન્સર તો બે આમાં સેમ જ આવે. એટલે આ રીતે થશે. એટલે આપણે શું કર્યું કે સાત પોઈન્ટ બેને રિલેટેડ ગણ્યા આપણે, કે અહીંયા સૌથી પહેલાં શું કર્યું કે ખૂણો સિમ્પલ નહોતો એટલે આપણે આદેશ લઈ લીધો અને આ રીતે આપણે એક્ઝામ્પલ ગણ્યો. આનો આન્સર આ રીતે થયો. એટલે આન્સર આ જ રીતે આવે. હવે આપણે આનાથી થોડું વધારે ઓલું કરીએ કે અથવા કરીને આને ગણીએ. અથવા એટલા માટે હું તમને કહું છું, શાના માટે કે આપણને અહીંયા જ્યારે વર્ગ આપેલો હોય, બે ત્રિકોણમિતિ વિધેય ગુણાકારમાં હોય અને ખૂણો સિમ્પલ ન હોય, ત્યારે સૌથી પહેલાં આદેશ લેતા પહેલાં એને તમે સાઇન કોસમાં સોરી એના સૂત્રમાં ફેરી નાખો, તો તમારે આટલું બધી પ્રોસેસ કરવાની થાય નહીં. એટલે કે બે વાર આદેશ લેવાનો થાય નહીં, એકાદ વાર આદેશ લો તો ચાલે. કેવી રીતે? તો જો અથવા કરીને ગણીએ. આ ગણેલો છે, આ સાચો છે, કોઈ વાંધો નથી. આ રીતે ગણો તોય બધા જ માર્ક્સ પૂરા આવે. એટલે તમે એટલા માટે તમને આ એ રીતે ગણાવ્યું કે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે શીખ્યા પછી એને આધારિત આપણે ગણ્યો, એટલે આપણો આન્સર આ રીતે થયો. એટલે આન્સર આપણો આ જ આવ્યો અને પહેલાંમાં આ જ આવે. હવે કેવી રીતે? તો સૌથી પહેલાં આપણે શું કરીએ કે આનું આપણને સંકલન થતું નથી, એટલે કે આપણે સાઇન વર્ગ માટે સૂત્ર શીખી ગયા હતા. શું અહીંયા સૂત્ર શીખ્યા હતા કે સાઇન વર્ગ એક્સ હોય તો આને શું લખાય? વન માઇનસ ટુ એક્સ બાય ટુ. આવું થાય? આવું મેં આગળ સૂત્ર તમને શીખવાડ્યા હતા કે સૂત્ર કેવી રીતે લખાય. કોસ ટુ એક્સનું જ સૂત્ર છે, પણ આપણે અહીંયા કેવી રીતે લખ્યું કે સાઇન વર્ગના ફોર્મમાં જરૂરી છે. કારણ કે એક ઘાત હોય ત્રિકોણમિતિમાં સાઇન અને કોસની, તો જ આપણે એનું સંકલન કરી શકાય. એટલા માટે આપણે શું કર્યું, આ સૂત્રને એ રીતે મોડિફાઈ કર્યું છે. તો અહીંયા કેવી રીતે થયું કે સાઇન વર્ગ એક્સ એટલે કે જે ખૂણો છે એનો ખૂણો અહીંયા ડબલ થાય અને કોસમાં માઇનસ આવે, તો અહીંયા શું થશે? વન માઇનસ અહીંયા થશે એટલે કોસ ટુ અને જે ખૂણો આપેલો છે બે એક્સ વત્તા પાંચ અને છેદમાં બે તો લખાય જ ઇન્ટુ ડી એક્સ. બેને બહાર લઈ લઈશું એટલે આવું થશે એકના છેદમાં બે. વન માઇનસ શું થઈ જશે અહીંયા? કોસને અંદર બેને અંદર ગુણી દઈશું એટલે ફોર એક્સ ગુણ્યા સોરી વત્તા દસ ઇન્ટુ ડી એક્સ. આવું થઈ જશે. ચલો સંકલન કરવાનું છે, તો અહીંયા થશે વન બાય ટુ. આનું સંકલન તો આપણને ખબર છે, આનું શું થઈ જશે? એક્સ માઇનસ વન બાય ટુ અહીંયા થશે એટલે સંકલનમાં શું થશે? ફોર એક્સ વત્તા દસ. આવું થઈ જશે ઇન્ટુ ડી એક્સ, કારણ કે આનું થઈ ગયું એટલે એક્સ થઈ ગયા. આ થઈ ગયું આપણને એક્સ બાય ટુ મળી ગયા. અહીંયા આપણે શું થશે હવે? તો કે અહીંયા આપણને જે કિંમત આપેલી છે આ પદ, એની અંદર આપણે શું કરવાનું? તો કે આદેશ લેવો પડશે. ડાયરેક્ટ તો થશે એટલે આ થશે ફોર એક્સ વત્તા દસ બરાબર ટી આદેશ. આનું વિકલન કરશું એટલે શું થશે? ફોર ડી એક્સ બરાબર શું થશે? ટી ટી થશે. એટલે એનો મતલબ થશે ડી એક્સ બરાબર શું લખાય? ડી ટી બાય ફોર થઈ જશે. એટલે ડી ટી બાય ફોર
ચલો કિંમત મૂકી અને સાદરૂપ આપી દઈએ તો એ થશે 1/2x. અહીંયા તો સંકલન થઈ ગયું છે એટલે એને હવે કંઈ નહીં કરવાનું, એને અમે રાખશું 1/2 કોસ. આની જગ્યાએ તો આપણે ટી ધાર્યા છે એટલે ટી ડી એક્સની જગ્યાએ મળે આપણને dt બાય 4. 4ને બહાર લઈ લઈશું એટલે આ શું થઈ ગયા, આ તો ઓલરેડી એક્સ બાય 2 છે, આ થશે એટલે શું થઈ જશે 1/8, અને અહીંયા થશે એટલે કોસ છે એનું સંકલન થઈ જશે, શું થશે અહીંયા સાઇન ટી પ્લસ સી. ચલો કિંમત મૂકી દઈશું એટલે આ શું થશે એક્સ બાય 2 માઇનસ 1/8 સાઇન ટી. ટીની જગ્યાએ શું થશે તો ટીની જગ્યાએ કિંમત મૂકી દઈશું તો ટીની જગ્યાએ આપણે કિંમત અહીંયા લખેલી ધારેલી છે આદેશ 4x + 10 પ્લસ સી. આન્સર સેમ જ આવે, કોઈ ફરક પડે નહીં. તો અહીંયા સેમ જ આવી ગયો કારણ કે અહીંયા તમે આવો એક્ઝામ્પલ લખેલો હતો 2x + 5/4 માઇનસ 1/8, અહીંયા લખેલું હતું સાઇન 4x + 10 + સી. આ પદ આપણું તો અહીંયા સિમ્પલ મળી ગયું, આ પદ માટેનું છે તો આ બેને 4 અલગ અલગ આપો તો આવું લખાયું તો આ શું થઈ ગયું, આ થઈ ગયા એટલે 2 આને સીમાં લખી શકાય કારણ કે અચલ પદ છે. થઈ ગયો આન્સર આપણો, કોઈ ફેરફાર થાય નહીં. આન્સર બે રીતે સાચો ગણે, કોઈ આપણો અહીંયા જે છે એમાં કોઈ ફેરફાર આવે નહીં. એટલે બને ત્યાં સુધી આપણે શું કરવાનું કે એક્ઝામ્પલ સિમ્પલ રીતે અને ઇઝીમાં ગણાય એટલે પહેલેથી ખૂણો ભલે અલગ આપેલો હોય પણ સાઇન વર્ગ કે કોસ વર્ગ હોય એનું સીધું સંકલન થવાનું નથી તો એનો પહેલાં આદેશ નહીં લેવાનો ખૂણાનો, પણ પહેલાંને સાઇન કોસમાં એક ઘાતવાળા સૂત્રમાં ફેરવાનું કે સાઇન વર્ગ હોય તો 1 - cos 2x હશે બાય 2 અને કોસ વર્ગ હોય તો 1 + cos 2x / 2 આ સૂત્ર લગાડવાના, પછી જે ખૂણો અલગ હોય તો એનો આદેશ લઈ અને એનું સંકલન કરવાનું થાય. એટલે આ ખાસ યાદ રાખજો. અથવા તો બે ત્રિકોણમિતિ વિધેય ગુણાકારમાં હોય તો પણ આ જ મેથડથી ગણવાનું અને આ રીતે આન્સર થાય. ચલો બીજા એક્ઝામ્પલની વાત કરીએ તો બીજો એક્ઝામ્પલ આપણને આપેલો છે સંકલનમાં, અહીંયા આપેલું છે સાઇન 3x ઇન્ટુ અહીંયા આપેલું છે કોસ 4x dx. તો અહીંયા શું થશે તો કે આપણને અહીંયા સાઇનના બે વિધેય આપેલા છે, બેના ખૂણા અલગ અલગ છે, x સિવાય છે એટલે આદેશ ડાયરેક્ટ લેવાનો નહીં, પણ અહીંયા સૂત્ર કયા લગાડવાના 2SC 2CC વાળા સૂત્ર લાગે અથવા તો 2SS વાળા જે સૂત્ર લાગતા હોય તે. તો આમાં શું કરશું, 2 વડે ગુણશું અને 2 વડે પહેલાં ભાગી નાખશું કારણ કે 2 1/2 અહીંયા થશે એટલે 2 અને મોટો ખૂણો હોય એને પહેલાં લખી દેવાનું કોસ 4x ઇન્ટુ સાઇન 3x dx. શું કરી દેવાનું, 2 વડે ભાગી નાખવાના, 2 વડે ગુણી નાખવાના અને જે મોટો ખૂણો આપેલો હોય ત્રિકોણમિતિ વિધેયનો એને પહેલાં લખવાનું અને એની પછીનો નાનો ખૂણો આપેલો છે એ વિધેયને પછી લખશો એટલે આ રીતે થશે. ચલો હવે અહીંયા થશે 1/2, શું થશે અહીંયા સૂત્ર તમારું થઈ ગયું 2CS, તો CS માટે શું થશે S - S, કારણ કે આપણે સૂત્ર યાદ રાખેલા હતા 2 વિધેય સરખા હોય તો કોસમાં આન્સર આવે, 2 વિધેય અલગ અલગ હોય તો સાઇનમાં આન્સર આવે. પહેલાં કોસ હોય તો માઇનસ આવશે S - S અને પહેલાં સાઇન હોય તો S + S આવે, તો આવું થશે. તો અહીંયા શું થશે, સાઇન ખૂણાનો સરવાળો, તો અહીંયા થશે ને પહેલો એક્ઝામ્પલ છે એટલે લખું છું નહીંતર પછી ડાયરેક્ટ લખવાનું, માઇનસ અહીંયા થશે એટલે સાઇન, અહીંયા થશે એટલે 4x - 3x ઇન્ટુ dx. આ પહેલો એક્ઝામ્પલ છે એટલે સરવાળો બાદ બાકી લખ્યા છે, નહીંતર ડાયરેક્ટ હું અહીંયા જવાબ લખી નાખીશ. એટલે અહીંયા શું થઈ ગયું, સંકલનમાં સંકલન થયું નથી હજુ તો આપણે ફેરવા છે, 7x - અહીંયા શું થશે sin x ઇન્ટુ dx, આવું થઈ ગયું. ચલો 1/2 sin 7x નું હવે શું થશે, તો હવે સિમ્પલ રીતે તમારે યાદ રાખવાનું નહીં તો અહીંયા શું થશે 7x = t આદેશ લખવાનો થાય. એટલે કે અહીંયા તમને એક સૂત્ર તમારે હવે આ રીતે યાદ રાખવાનું થાય, sin ax + b ઇન્ટુ dx, આ રીતે યાદ રાખી દેજો. તો આનું સંકલન શું થશે તો કે સાઇનનું થશે એટલે -cos થશે, -cos ax + b જે ખૂણો આપેલું છે એનો એ લખવાનો, પણ એક્સનો સહવયવ આવેલો છે એને તમારે છેદમાં લખવાનો થાય. એટલે હવે સૂત્ર તમારે છે એ આ રીતે યાદ રાખવાના અને આનું સંકલન તમે આ રીતે લખી શકો. એટલે ખાસ યાદ રાખવાનું, હવે શું કરવાનું અહીંયા sin ax + b
એક્સ વત્તા બી આપેલું હોય તો વત્તા કરીને અચળ પદ કોઈ પણ આપે એ તમારે છેદમાં લખવાનો થતો નથી, પણ એક્સનો જે પણ સહઅવયવ હોય એ તમારે છેદમાં લખવાનું થાય. તો આપણે અહીંયા જોઈએ તો આનું સંકલન શું થશે, તો કોસ સાઇન છે તો એનું શું થશે, માઇનસ કોસ થશે સાત એક્સ, એક્સનો સહઅવયવ કેટલો છે સાત, એટલે છેદમાં લખવું પડશે સાત. માઇનસ આ કોસ સાઇનનું શું થશે, તો કે માઇનસ કોસ એક્સ, એક્સનો સહઅવયવ કેટલો છે એક, તો એક લખો કે ન લખો કોઈ ફરક નહીં પડે, એટલે આવું થશે. સાદરૂપ આપી દઈએ તો આ શું થશે, અહીંયા આને ગુણી દઈશું એટલે આ વન બાય ફોર્ટીન થઈ જશે, એટલે આ થશે માઇનસ કોસ સાત એક્સ છેદમાં ચૌદ, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આ થશે પ્લસ, શું થશે અહીંયા કોસ એક્સ છેદમાં બે વત્તા સી, સી સાથે ગુણવાના થતા નથી, એટલે આપણો આન્સર છે એ આ થશે, એટલે અહીંયા થશે માઇનસ કોસ સાત એક્સ છેદમાં ચૌદ વત્તા કોસ એક્સ છેદમાં બે વત્તા સી, એટલે આપણો આન્સર આ રીતે થાય. એટલે આ એક્ઝામ્પલ છે એ તમે આ રીતે ગણી શકો. ચલો આમાં ખબર પડી કે જ્યારે તમને બે ત્રિકોણમિતિ વિધિ આપેલા હોય, બેનો ખૂણો અલગ અલગ હોય, ત્યારે ટુ સી એસ વાળા સૂત્ર લગાડવાના, બે વડે ગુણી નાખશું, બે વડે ભાગી નાખવાના, બે વડે ગુણ્યા પછી ચેક કરવાનું કે ચાર સૂત્રમાંથી કયું લાગશે, એ સૂત્ર લગાડવાનું, એ લગાડ્યા પછી ખૂણાનું સાદરૂપ આપી દઈશું. અને હવે તમારે સૂત્ર એ યાદ રાખવાનું કે સાઇન કે કોસ કોઈ પણ આપેલું હોય એનું સંકલન કરો ત્યારે શું કરવાનું, એક્સની સાથે જે અચળાંક આપેલો છે એટલે કે સહઅવયવ આપેલો છે એ તમારે છેદમાં લખવાનું થાય જ્યારે સંકલન કરો છો ત્યારે, આનો આન્સર આ રીતે થશે. તો જો ત્રીજામાં આપણને ત્રણ આપેલા છે, ત્રીજો એક્ઝામ્પલ આપેલો છે એમાં ત્રણ એને વિધેયનો ગુણાકાર આપેલો છે, અહીંયા આપેલું છે કોસ બે એક્સ કોસ ચાર એક્સ, કોસ બે એક્સ કોસ ચાર એક્સ, અને ત્રીજું આપેલું છે કોસ છ એક્સ ઇન્ટુ ડીએક્સ આપેલા છે. તો આપણને ખબર છે કે ત્રિકોણમિતિ વિધેય છે એમાં બે જ વિધેયનો ગુણાકાર થાય, તો કોઈ પણ બે વિધેય હોય બે ગુણાકારમાં આપેલા હોય તો જ સૂત્ર લાગે. તો આપણે આમાંથી એવું કરીશું કે બે આ બેને પહેલાં ભેગા કરી અને બે વડે ગુણી દઈશું એને સૂત્ર લગાડશું, જવાબ આવે એને આની સાથે લગાડશું, પણ પહેલાં બે વડે ગુણવા પડશે, તો કે અહીંયા થશે વન બાય ટુ કોસ ટુ એક્સ છે એને એમ નામ રાખી દઈશું, અહીંયા થશે કોસ આ પદ છે એને આપણે એમ નામ રાખી દીધું, અહીંયા થશે એટલે આ શું થશે કોસ છ એક્સ મોટો ખૂણો પહેલાં રાખી દઈશું, અને અહીં થશે કોસ ચાર એક્સ ઇન્ટુ ડીએક્સ, આપણે આ પદ છે એમાં બે ગુણી દીધા, અહીંયા થશે એટલે વન બાય ટુ, આ થશે એટલે કોસ, અથવા તો આને પછી લખો તોય વાંધો નથી કે પહેલું અહીંયા લખ્યું છે એની જગ્યાએ આમ પછી લખો તોય વાંધો નથી, કે આ જે છે એટલે અહીંયા શું કર્યું આપણે બે ગુણી દીધા કોસ છ એક્સ કોસ ચાર એક્સ, અને આ જે છે કોસ બે એક્સ આને આપણે પછી લખીએ, એટલે કે આ બે પદ છે એને ટુ એસ અહીંયા જે છે ટુ સી સી વાળું સૂત્ર લગાડીશું, એટલે આ શું થશે સી પ્લસ સી થશે, એટલે કે અહીંયા લાગશે આપણું સી પ્લસ સી વાળું, એની સાથે આ ગુણવાના થાય. તો અહીંયા શું થઈ જશે કોસ સરવાળો થશે, એટલે કે અહીંયા થશે એટલે છ એક્સ છ એક્સ વત્તા ચાર એક્સ. હવે અહીંયા તમે છ એક્સ વત્તા ચાર એક્સ જે છે ચાર એક્સ, અને અહીંયા થશે વત્તા શું થશે કોસ, અહીંયા થશે એટલે ચાર એક્સ માઇનસ સોરી છ એક્સ માઇનસ ચાર એક્સ આવું થશે, અને કોસ બે એક્સ ગુણ્યા ડીએક્સ આવું થશે. ચલો સાદરૂપ આપી દઈએ, પછી અંદર બે એક્સ છે કોસ વાળું એને ગુણી દઈશું, કારણ કે હજુ તો સાદરૂપ આપવાનું છે, તો અહીંયા શું થઈ જશે તો આ થશે એટલે કોસ દસ એક્સ વત્તા આ શું થઈ જશે કોસ બે એક્સ, અને આ શું થશે કોસ બે એક્સ ડીએક્સ. ચલો આ કોસ બે એક્સ છે એવું ગુણાકારમાં છે તો ગુણી દઈએ, તો અહીંયા થશે વન બાય ટુ, તો અહીંયા શું થશે કોસ દસ એક્સ ઇન્ટુ શું થઈ ગયું કોસ બે એક્સ વત્તા આની સાથે ગુણી એટલે શું થશે કોસ વર્ગ બે એક્સ હશે ઇન્ટુ ડીએક્સ હશે, કારણ કે બે વિધેય સરખા છે, એટલે આ થઈ ગયું.
ફરીવાર આપણે અહીંયા શું કરવું પડશે, ટુ સી એસનો સૂત્ર લાગશે, તો ફરીવાર બે વડે ગુણવા પડશે, બે વડે ભાગવા પડશે, તો અહીંયા બે વડે ભાગી નાખીએ, એકના છેદમાં ચાર, અહીંયા થઈ ગયા બે, શું થઈ ગયું અહીંયા કોસ દસ એક્સ, તો શું થઈ ગયું કોસ બે એક્સ, અને વત્તા અહીંયા બે પણ ગુણવા પડશે, કારણ કે બે છે એ આ બે વિધેય ગુણાકારમાં અહીંયા જે છે બે ગુણાના, તો આને આ બંનેને સાથે ગુણાય, કારણ કે આ પદ આખું છે, તો અહીંયા બે વડે ભાગો તો આખા પદને બે વડે ગુણવા પડે. પાછું ટુ સી સીનું સૂત્ર લાગશે એટલે સી પ્લસ સી થશે, તો આ થશે એટલે વન બાય ફોર એલસીટીઝ, અહીંયા થશે સંકલનમાં ટુ સી સી એટલે સી પ્લસ સી થશે, તો અહીંયા શું થશે કોસ દસ એક્સ વત્તા બે એક્સ, અને વત્તા અહીંયા શું થશે કોસ, અહીંયા થશે એટલે દસ એક્સ માઇનસ બે એક્સ, એટલે પહેલાં પદને આવું થશે સૂત્ર, વત્તા બે કોસ વર્ગ એક્સ, કોસ વર્ગ એક્સ એટલે શું થશે અહીંયા વન પ્લસ, આવું થઈ જશે કોસ, અહીંયા જે ખૂણો છે એનો ડબલ થાય, તો એનો મતલબ શું થશે અહીંયા ચાર એક્સ, અને છેદમાં થશે બે ઇન્ટુ ડી એક્સ, એટલે આ પદ આખું થાય. તો આ પદનું વિસ્તરણ કર્યું એટલે પહેલાં બે પદનું સી પ્લસ સી વાળું સૂત્ર લાગ્યું, અને અહીંયા કોસ વર્ગ છે તો એને લખાવી દીધું આપણે વન પ્લસ કોસ ટુ એક્સ ખૂણો હતો, તો એનો મતલબ શું થશે ચાર એક્સ થઈ જશે, એટલે કે ચાર એક્સ છેદમાં બે. ચલો સાદુરૂપ આપી દઈએ તો આ બે બે તો ઓલરેડી કટ થઈ જશે, અહીંયા થશે એટલે આ થશે વન બાય ફોર, અહીંયા થશે સંકલનમાં અહીંયા કેટલા થઈ જશે, તો કે અહીંયા થશે કોસ દસ છે એટલે અહીંયા થઈ જશે બે ઉમેરશું એટલે બાર એક્સ થશે, કોસ બાર એક્સ વત્તા અહીંયા શું થશે, તો કે અહીંયા થશે કોસ આઠ એક્સ વત્તા એક, અને વત્તા અહીંયા શું થશે કોસ ચાર એક્સ ઇન્ટુ ડી એક્સ. બસ હવે સંકલન કરવાનું છે, તો અહીંયા થશે વન બાય ફોર કોસ છે બાર એક્સ છે, તો એનું સંકલન શું થશે, તો આપણને ખબર છે શું થશે અહીંયા સાઇન બાર એક્સ, અને એક્સનો સહઅવયવ છેદમાં, તો અહીંયા થશે છેદમાં બાર, વત્તા અહીંયા શું થશે કોસ આઠ એક્સ છે, તો અહીંયા શું થશે સાઇન આઠ એક્સ, અને છેદમાં થશે આઠ, વત્તા એક તો એનું શું થશે એક્સ, અને વત્તા અહીંયા શું થશે સાઇન ચાર એક્સ, અને છેદમાં થશે ચાર, અને એના વત્તા સી હું થશે. ચલો એક્સવાળું પદ પહેલાં લઈ લઈએ, તો આવું લખાય એક્સ બાય ફોર વત્તા અહીંયા છે સાઇન બાર એક્સ છેદમાં આ બા અહીંયા ચાર ઉમેરી દઈશું એટલે થઈ જશે અડતાલીસ થશે, વત્તા અહીંયા થશે સાઇન આઠ એક્સ, અને ગુણાઈ જશે એટલે કેટલા થશે અહીંયા થશે બત્રીસ, વત્તા અહીંયા થશે સાઇન ચાર એક્સ છેદમાં સોળ વત્તા સી. આ આપણો ફાઇનલ આન્સર થાય, એટલે એનો મતલબ શું થઈ ગયો કે આપણો ફાઇનલ આન્સર છે એ કેટલો થશે એક્સના છેદમાં ચાર વત્તા સાઇન બાર એક્સ છેદમાં થશે અડતાલીસ, વત્તા સાઇન આઠ એક્સ છેદમાં બત્રીસ, વત્તા સાઇન ફોર એક્સ છેદમાં સોળ વત્તા સી થાય. આવું ક્યારે કરવાનું કે જ્યારે ત્રિકોણમિતિય વિધિ બે હોય કે ત્રણ હોય આપણને ગુણાકારમાં આપેલા હોય ત્યારે પહેલાં બે વડે ગુણવાનું, બે જ ત્રિકોણમિતિય સૂત્રને લાગે ત્રીજાને આપણે બહાર લઈ લેવાનું. મોટો આપેલો છે ખૂણોને પહેલાં લખશો, પછી નાનો ખૂણો લખશો તો તમારે અંદર માઇનસ નિશાની આવવાની કોઈ શક્યતા નથી, એટલે સૌથી પહેલાં આપણે શું કર્યું કે મોટો ખૂણો છે ગુણાકારમાં છે એટલે છ એક્સ પહેલાં લખ્યા, કોસ ચાર એક્સ પછી લખ્યા, બે ગુણી દીધા કોસ ટુ એક્સને બાર, ટુ સી સી વાળું સૂત્ર એટલે સી પ્લસ સી, અહીંયા થશે લાલ નાના દસ એક્સ થઈ જશે, આમાંથી આ બાદ થશે એટલે આ ટુ એક્સ હશે, કોસ ટુ એક્સને ફરીવાર ગુણી દઈશું એટલે આ થઈ જશે કોસ દસ એક્સ ગુણ્યા કોસ બે એક્સ, આની સાથે ગુણશું એટલે કોસ વર્ગ ટુ એક્સ. ફરીવાર હજુ કોસવાળા બે જ બે ત્રિકોણમિતિ વિધિ છે એ ગુણાકારમાં જ છે, બે ફરીવાર ગુણી દઈશું અને બે વડે ભાગી નાખશું, બે વડે ભાગશું એટલે અહીંયા થશે એકના છેદમાં ચાર, બે અહીંયા ગુણાશે એટલે શું થશે બે કોસ દસ એક્સ ઇન્ટુ કોસ બે એક્સ, વત્તા અહીંયા પણ ગુણાશે બે કોસ વર્ગ બે એક્સ. ફરીવાર અહીંયા સૂત્ર લાગશે ટુ સી સીનું, સી પ્લસ સી થશે એટલે પહેલાં બે ખૂણાનો સરવાળો એટલે કે બાર થશે, અને પછી બાદબાકી થશે દસ માઇનસ બે એટલે આઠ એક્સ થશે, અને કોસ વર્ગ ટુ એક્સ છે તો એનું સૂત્ર થશે વન પ્લસ કોસ ફોર એક્સ ભાગ્યા બે, અને બે બે કટ થઈ જશે. હવે સંકલન કરવાનું છે, તો સંકલનમાં તો આપણને ખબર છે કોસનું શું થશે સાઇન થઈ જશે, અને જે એક્સનો સહઅવયવ આપેલો છે ખૂણામાં એ છેદમાં લખવાનું થાય, તો કોસનું સાઇન એટલે કે સાઇન બાર એક્સ છેદમાં બાર, સાઇન આઠ એક્સ છેદમાં આઠ, એકનું થશે એક્સ, સાઇન ચાર એક્સ છેદમાં ચાર વત્તા સી, અને ચાર વડે ભાગી નાખશું એટલે એનો મતલબ થઈ જશે કે આ જે છે એટલે અહીંયા થશે એક્સ બાય ફોર,
પહેલાંમાં 48 થઈ જશે, 32 થશે અને 16 થઈ જશે, 82 આ આન્સર થાય. એટલે આ જ રીતે બધા એક્ઝામ્પલ છે એ તમે ગણી શકો. એટલે તમને આમાં ત્રિકોણમિતિ જે છે એ સૂત્ર આવડવા જરૂરી છે. ઓકે દોસ્તો, થેન્ક યુ. આ જ રીતે આપણે પાછા ફરીવાર આગળના લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું અને બાકીના એક્ઝામ્પલ છે એ પાછા ગણીશું. ઓકે, થેન્ક યુ.